મજામાં આપણે ધોરણ બેમાં કલોલ વિષયમાં અંદર આપણે 1-5 પાઠ આપણે પ્રથમ સત્રની અંદર જોઈ ગયા હતા. તો હવે આપણે જોવાના છે 6ઠા પાઠથી આપણે જોવાનું છે. તો આજથી આપણે દ્વિતીય સત્રની અંદર 6ઠા પાઠથી આપણે ભણવાનું શરૂ કરીશું. દિવાળીમાં બધા વેકેશનની મજા કરીએ છીએ અને આમ તો વેકેશન જ હતું એટલે ઘરે રહીને તમે બધા વિડીયોને જોતા હશો અને ભણતા પણ જતા હશો અને સાથે સાથે આ વખતે આ સત્રમાં પણ તમારે ભણતું જવાનું છે એટલે સાથે સાથે લખતા પણ જોજો અને પાઠ પહેલાં સમજી લેવાનું અને પછી આપણે પૂરવાનું જે પૂરાઈએ બરાબર. તો આજે આપણે 6ઠા પાઠથી શરૂઆત કરીશું. તો હવે આપણે જે 6ઠો પાઠ છે પર્વતનો મુરબ્બો બરાબર. પર્વતનો મુરબ્બો એટલે કે મુરબ્બો એની વાત કરવામાં આવી છે કે જે આપણે બનાવીએ છીએ ને મુરબ્બો એટલે કે જે કેરી હોય છે કાચી બરાબર. કાચી કેરીની અંદર ખાંડ નાખીને સરસ મજાનો મમ્મી જે મુરબ્બો બનાવે છે એની અહીંયા વાત કરવામાં આવી છે. તો આજે આપણે મુરબ્બાની વાત કરવાની છે. મુરબ્બાની મજા બરાબર શું છે. મુરબ્બાની મજા એટલે કે મુરબ્બો ખાવાની ગળો ગળો હોય ને અથાણા અથાણું તીખું હોય અને મુરબ્બો હોય છે કેવો હોય છે ગળો ગળો હોય છે કે જેની અંદર અહીંયા સરસ મજાનું એક ગીત આપેલું છે. તો ચાલો ગાઈએ ગીતડું કે જેની અંદર આપણે ગીતડું સૌપ્રથમ પાઠ જે શરૂ થાય છે ગમે તે પાઠ હોય એની અંદર ગીતડું આપેલું હોય છે વાર્તા આપેલી હોય છે. તો આ રીતના આપણે જુદી જુદી વસ્તુ અપનાવી હોય છે એની અંદર આપણે શીખવાનું છે કે કઈ રીતે આપણે ગીત ગાવાનું છે કઈ રીતના વસ્તુઓ બધી છે જે વાર્તા છે એમાંથી આપણને શું બોધ મળે છે એ વસ્તુ આપણે શીખવાની છે અને એમાંથી તે આપણે જીવનની અંદર પણ વસ્તુ ઉતારવાની છે કે આવી વસ્તુ આપણે કરવી જોઈએ કે ન કરવી જોઈએ અને આપણને અંદરથી બધું શીખવા માટે મળે છે. તો ચાલો અહીંયા આપણે સરસ મજાનું એક ગીત છે એ સમજી અને ગાઈએ બરાબર. તો અહીંયા આગળ આપણે શીખવાનું છે ગીત. તો ગીતના આપણે શબ્દો છે મુરબ્બાની મજા એટલે કે મુરબ્બો ખાવાની કેવી મજા આવે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર બરાબર. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર એટલે કે બરણીનો ખૂબ ધરાય ખાધો પોતે ખાઈને થયા વિચાર. વચ્ચા માટે ઘેર થોડો લઈ જઈને તો ઠીક બરાબર. વચ્ચા માટે ઘેર થોડો લઈ જઈએ તો ઠીક. ઊંધે માથે પડ્યા બરણીમાં જરીન મનમાં બીક બરાબર. ઊંધે માથે પડ્યા બરણીમાં જઈને મનમાં જરીન મનમાં બીક. શેઠે આવી પૂછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર. ચૂંચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર. બચ્ચા હળગે ઢીલે ઢીલે છાંટે મુરબ્બો રસદાર. ચૂંચું ચૂંચું મુરબ્બો રસદાર બરાબર. ચૂંચું ચું મુરબ્બો રસદાર એટલે કે હવે અહીંયા આપણે આગળ ગીત ગાયું બરાબર. તો ગીતની અંદર આપણે જોવાનું છે કે કઈ રીતના અહીંયા આગળ મુરબ્બાની વાત કરવામાં આવી છે એ આપણે જોવાનું છે. તો આપણે એક એક લીટી જોતા જઈએ કે કઈ રીતના આખી ગીતની અંદર શું કહેવા માગે છે. તો આજે આપણે જોશું કે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર બરાબર. એટલે કે બરણી અંદર જે વસ્તુ જે ઘર હોય છે તો એ ઘરની અંદર બરણી હોય છે તો બરણીની અંદર મુરબ્બો ખાવા માટે ચાર ઉંદર જાય છે. કેટલા ઉંદર જાય છે? ચાર ઉંદરો જાય છે કે બરણીની અંદર જે મુરબ્બો છે એ આપણે ચાલો સરસ મજાનો ગળ્યો છે તો એ મુરબ્બો ખાવા માટે આપણે પણ જઈએ એ કરીએ અને ચાર ઉંદરો ત્યાં બરણીનો મુરબ્બો ખાવા માટે જાય છે. ખૂબ ધરાઈને ખાધો પોતે બરાબર. એટલે કે અહીંયા આગળ કહે છે કે ધરાઈ જાય બરાબર છે. આપણે જેમ જ્યાં સુધી આપણને ભૂખ લાગી હોય ત્યાં સુધી આપણે ખાતા જ રહીએ છીએ ખાતા જ રહીએ છીએ બરાબર. ધરાઈ ધરાઈને આપણે એમ થાય કે કેટલું બધું ખાઈ જાય કેટલો બધો મુરબ્બો એ કે ભાવ ભાવે છે એટલા માટે એ મુરબ્બો ખાય છે. ધરાય ધરાયને મુરબ્બો ખાય છે. ખાઈને કર્યો વિચાર બરાબર છે એટલે કે એ બધા ઉંદરો જે હતા ચાર ઉંદરો ઉંદરો તો એ ખાધો બહુ જ ખાધો ઉંદર
થરાઈ ગયા કે આ શું દેખાતો, પછી વિચાર કરે છે. એટલે કે એ વિચાર કરે છે કે હા કહું તો મુરબ્બો સરસ છે, આપણે ધરાઈ ગયા તો હજી આપણે ખાવાની ભૂખ લાગી હોય તો આપણે કંઈક કરવું જોઈએ, એવો એ ખાઈને વિચાર કરવા લાગે છે. બચ્ચા માટે થોડો ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, બરાબર. એટલે કે અહીંયા આગળ જે છે ઉંદરો, એ ઉંદરની વાત કરવામાં આવી છે કે જો આપણે તો ધરાય ધરાયને ખાધો, પણ આપણે છે જે વધ્યો છે મુરબ્બો, એ મુરબ્બાને થોડોક આપણા બચ્ચા એટલે કે આપણા છોકરાઓ માટે પણ લઈ જઈએ તો સારું, બરાબર છે. એવું અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણે પણ આ મુરબ્બો છે એ આપણા બચ્ચા માટે પણ લઈ જવો જોઈએ. તો અહીંયા આગળ જે બચ્ચાઓની વાત કરવામાં આવી છે, તો બચ્ચાઓ માટે પણ થોડોક લઈ જઈએ તો ઠીક, એટલે કે આપણા બચ્ચાઓ પણ આપણા આવો સરસ મજાનો જે રસદાર મુરબ્બો બન્યો છે એ બચ્ચાઓ પણ આપણા ખાય, એ રીતના એ વિચાર કરે છે. તો ઊંદે માથે પડ્યા ભરણીમાં, બરાબર, એટલે કે જે ભરણી હોય છે અહીંયા આપણને બતાવી છે. જુઓ ને ઉંદર જે છે એ કેમ પડે છે ઊંધા માથે, એટલે કે માથું નીચે વહી જાય છે અને પૂંછડી એની ઉપર રહી જાય છે, તે રીતના ભરણીમાં પડે છે મુરબ્બો ખાવા માટે. તો આ રીતના જે છે ઊંધા માથે પડે છે ભરણીમાં, પછી શું થાય છે જરીને મનમાં બીક, એટલે કે મનની અંદર કે આપણને જેમ ઊંડો કૂવો જોઈએ છે ને આપણને બીક લાગવા મળે છે કે અંદર પડી જશું તો. તો આ રીતના એને જે ભરણીની અંદર મુરબ્બો ખાવા માટે પડવા જાય છે, પરંતુ એને મનમાં બીક નથી કે અમને વાગશે તો અમને આમ થશે તો, બરાબર, એને જરાય બીક નથી. એ બીક વગરના, મનમાં બીક રાખ્યા વગરના એ અંદર પડી જાય છે. એટલે હવે અંદર મનમાં બીક રાખ્યા વગર ઉંદરો બધા અંદર પડી જશે. ચારે ચાર છેઠે છેઠે આવી પૂંછડી પર ઝાલી, બરાબર છે, એટલે કે જે ઘર હતું, બરાબર છે, ઘરની અંદર જે માલિક રહેતો હતો એ આવે છે, એ જોઈ જાય છે કે ઉંદરો અહીંયા આગળ મુરબ્બો ખાવા માટે આવ્યા છે. તો આ રીતના ઉંદરોને જોઈ જાય છે, એટલે શેઠ શું કરે છે કે શેઠ જે છે ને એ આમ ઊંધામાં તે ઉંદર પડ્યા હતા, બરાબર, આ રીતના ઉંદરો પડ્યા હતા, તો આ રીતના જેની પૂંછડી હતી ને પૂંછડી પકડીને બહાર કાઢે છે. શું કરે છે? પૂંછડી પકડીને બહાર કાઢે છે. શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર, એટલે કે આ પૂંછડી ઝાલી એટલે કે પૂંછડી પકડી અને બધાને બહાર કાઢી મૂકે છે, બરાબર. પછી આવશે ચું ચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા માર માર, એટલે કે અહીંયા આગળ બધા ઉંદરો એક સાથે બધાને બહાર કાઢી મૂકે છે, એટલે તરત દોડવા માંડે છે. બીક લાગે ને કે શેઠ આપણને પૂરી દેશે તો એ રીતના બીક લાગે છે, એટલે બીક લાગે છે એટલા માટે એ દોડવા માંડે છે ચું 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 કરતાં કરતાં, અને ત્યાંથી મારા માર ભાગી મૂકે છે કે આપણી પાસે જાણે કે કૂતરું પડ્યું હોય, બરાબર છે, તો આપણે કેમ દોડવા માંડીએ છીએ, અને જેમ જ ત્યાં ઉંદરો પણ દોડવા માંડે છે. તો હવે આવશે બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બરાબર, એટલે કે બરણીની અંદર જે મુરબ્બો હતો, જે મુરબ્બો હતો એ ખાઈ લીધો, બરાબર છે, પણ જે મુરબ્બો એ લઈ જવાનો હતો એ મુરબ્બો એ લઈને આવે છે ના બચ્ચાની પાસે પાસે, બરાબર. ક્યાં આવે છે? બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, એટલે કે બરણીની અંદર જે મુરબ્બો હતો એ લઈને ઉંદરો એના બચ્ચા પાસે આવે છે. બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસનાર, બરાબર, એટલે કે અહીંયા આગળ જે ઉંદરો હતા, ઉંદરોની અંદર કહેવામાં આવે છે કે બચ્ચાઓ જે અંદર ઉંદરો જે બધા હતા એ રસદાર મુરબ્બાની અંદર પડે છે, તો પડે છે એટલા માટે એનું શરીર આખું છે, એનું જે શરીર આખું છે એ બગડે છે, આખું મુરબ્બો મુરબ્બો, બરાબર. તો એ મુરબ્બો લઈને, બરણીનો મુરબ્બો લઈને એ ઉંદરો જે છે એ શેઠે પૂંછડી પકડીને એને કાઢી મૂકે છે, એટલે એ દોડમ દોડી આવે છે અને મુરબ્બો તેના ડીલે ચોંટેલો હોય છે એ એમને મજ રહે છે, અને બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, બરાબર, એટલે કે બચ્ચાઓની પાસે આવે છે એટલે બચ્ચાઓ એ એના જે ડીલે ઉંદરોના ડીલે જે મુરબ્બો ચોંટેલો હતો એ એને ચાંટવા લાગે છે, બરાબર, એટલે કે એને ચાંટવા લાગે છે, એટલે કે એને જીભ દ્વારા જે ચોંટ્યો હોય છે મુરબ્બો એ ખાવા લાગે છે. તો અહીંયા આગળ આપણે એટલી વાત કરી, તો હવે આપણે જોવાનું છે આગળ. તો આગળ જોઈએ તો ચું ચું મુરબ્બો રસદાર, બરાબર, એટલે કે અહીંયા આગળ જે મુરબ્બો હતા ઉંદરો જે હતા એ ચું ચું કરતા જતા હતા અને મુરબ્બો ખાતા જતા હતા. તો આ રીતના મુરબ્બો હતો
કેવો સરસ મજાનો બન્યો છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો આવો જ મુરબ્બો તમે પણ ખાતા હશો અને તમને પણ ભાવતો હશે. આ જે ઉંદરો એને જે મુરબ્બો ભાવ્યો એમ તમને પણ ભાવતો હશે. તો હવે આપણે આની અંદર પણ પ્રશ્નો પૂછાય છે કે ઉંદરો ખાવા માટે ઉંદરો કેટલા ઉંદરો મુરબ્બો ખાવા માટે ગયા, બરાબર? તો આવા પ્રશ્નો પૂછાય છે. પછી આપણે હજી જોઈએ તો મુરબ્બો કેવો હતો, બરાબર? તો મુરબ્બો રસદાર હતો. પછી આવશે કે શેઠે શું પકડીને ઉંદરોને બહાર કાઢ્યા, એમ પૂછાઈ શકીએ. તો આપણે લખી શકીએ કે ઉંદરની પૂંછડી ઝાલી, પૂંછડી પકડે અને ઉંદરોને બહાર કાઢી મૂકે છે, બરાબર? પછી જે આપણે પ્રશ્નો બને છે, બરાબર? તો પ્રશ્નની અંદર આવશે કે મુરબ્બો છે કોણે ધરાઈને ખાધો હતો, બરાબર? તો ઉંદરોએ ધરાઈને ખાધો હતો, બરાબર? એ વિચાર કરે છે કે હવે આ જે મુરબ્બો છે એ આપણે શું કરવું જોઈએ, આપણા બચ્ચાઓ માટે પણ જે વજો છે ધરાઈ ધરાઈને ખાધો છે આપણે, તો આપણે આપણા બચ્ચાઓ માટે પણ લઈ જવો જોઈએ એવો વિચાર કરે છે. તો હવે આપણે આ જે પાઠ છે જે બરાબર એનું સરસ મજાનું આ ગીત છે એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણે મિત્રો અહીંયા આગળ સરસ મજાનો જે પાઠ હતો કે જે કાવ્ય હતું, બરાબર, કાવ્યની અંદર આપણે જોયું કે મુરબ્બો કેવો રસદાર હતો એની વાત કરી. તો હવે આપણે 73માં પેજ નંબર ઉપર જોઈએ. તો અહીંયા આગળ આપણને આપેલા છે એક પાત્રી કોણ કોને 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 ઓળખો છો, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો, બરાબર? તો આ વસ્તુઓ આપણે લખવાની છે. તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આપેલું ચિત્ર જે આપેલું છે એક પાત્રી આપણે અભિનય પણ આમાં કરી શકીએ છીએ, જો કોઈ એક એકનું પાત્ર જણાવો, બરાબર? તો અહીંયા આગળ આપણે પાત્ર એક જણાવવાનું છે. તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે કોણ બતાવીએ છીએ, તો આ ચિત્ર કોનું છે, તો માટલા ગુલ્ફી આપણે જેમ ગામની અંદર આવતી હોય એની જેમ અહીંયા આગળ આવશે માટલા ગુલ્ફીવાળા ભાઈનું. કોનું છે? માટલા ગુલ્ફીવાળા ભાઈનું છે, બરાબર? માટલા કોનું છે? માટલા ગુલ્ફીવાળાનું, બરાબર? ક્યારે જુઓ છો? તો ગુલ્ફીવાળો હોય સવારમાં આવે તો શું આવે, બરાબર? સાંજે આવે તો ન આવે, કારણ કે બપોરે આવે છે, કારણ કે ગરમી જે વધારે પડતી હોય એના કારણે લોકો તડકાના કારણે ગુલ્ફી લેવા માટે આવે છે, એટલા માટે બપોરે જોઈએ છે. ક્યાં જુઓ છો એટલે કે કઈ જગ્યાએ ઊભેલો હોય કે કઈ જગ્યાએ વેચતો હોય છે. તો આપણે જોઈએ તો આપણું જે શેરી હોય, બરાબર, શેરી હોય ગામ હોય ત્યાં આગળ આપણે જોઈએ છીએ, જ્યાં જોયું હોય ત્યાં આગળ આપણે લખવાનું રહેશે. પછી આવશે આ કોણ છે, બરાબર? તો કોણ છે આ ભાઈ? તો શાકભાજીવાળા છે, બરાબર? તો શાકભાજીવાળા ભાઈ ક્યારે હોય છે? તો સવારે હોય, સાંજે હોય, બરાબર? સવારે, સાંજે અને બપોરે જોવા મળે છે, બરાબર? તો ક્યારે જો ક્યાં જુઓ છો? તો શેરીમાં, બરાબર? ક્યાં જોઈએ છીએ? શેરીમાં અથવા બજારમાં જોઈએ છીએ. તો શેરી અને બજારમાં આપણે જોઈએ છીએ, કારણ કે બજારમાં આપણે જઈએ તો બજારની અંદર શાક વેચતાવાળા ભાઈ હોય છે. તો હવે આપણે અહીંયા આગળ આ જોઈ લીધો પછી હવે આપણે જોવાનું છે નીચેનું. તો નીચે આપણે જોતા જઈએ તો નીચે શું આપેલું છે? પોલીસ આપેલા છે. કોણ છે આ? પોલીસ છે, બરાબર? કોણ છે? પોલીસ, બરાબર? હવે ક્યારે જુઓ છો? તો જ્યારે કોઈ વ્યક્તિ ચોરી કરે, બરાબર, તો તેને પકડવા માટે આવે ત્યારે જોઈએ છીએ. પછી જ્યારે પોલીસ સ્ટેશનમાં જઈએ આપણે ત્યારે જોઈએ છીએ, બરાબર? તો ક્યાં જુઓ છો? તો આપણે જોઈએ છીએ ક્યાં? પોલીસ સ્ટેશનમાં જોઈએ છીએ, બરાબર? તો અહીંયા આગળ તમારે લખવાનું રહેશે પોલીસ સ્ટેશન, બરાબર? ક્યારે જુઓ છો એ તમારે લખી નાખવાનું રહેશે. પછી આવશે અહીંયા આગળ જે ચોથું ચિત્ર આપણને આપેલું છે એ કોનું છે? તો કઈ ખેડૂતનું છે, બરાબર? ક્યારે જુઓ છો? તો જ્યારે આપણે વાડીની મુલાકાત લઈએ છીએ, બરાબર, ક્યારે વાડીએ જઈએ છીએ, વાડીએ ત્યારે જોઈએ છીએ. એટલે જ્યારે સવારમાં જોઈએ ક્યારે જુઓ છો એમાં આવશે સવારે અને સાંજે, કારણ કે જ્યારે સવારમાં બધા ખેડૂતો હોય છે એ બધા ખેડૂતો ખેતી કરવા માટે ખેતરે જાય છે ત્યારે આપણે નીકળતા હોય ત્યારે આપણે જોઈએ છીએ, અને સાંજે જ્યારે દિવસ આથમી જાય કે દિવસ આથમી જતો હોય છે
ત્યારે આપણે જોતા હોઈએ છીએ. તો હવે આપણે જોઈએ ક્યાં જુઓ છો, તો ખેતરમાં જોઈએ છીએ. તો હવે અહીંયા આગળ આપણે છે નીચેનો પ્રશ્ન કે કોણ છે, બરાબર એ જોવાનું છે. તો અહીંયા આગળ કોણ છે, તો આ દૂધવાળાભાઈ છે. કોણ? દૂધવાળાભાઈ, બરાબર. ક્યારે જુઓ છો, તો રાત્રે દૂધ આપવું આવે ત્યારે જોઈએ છીએ. ક્યાં જુઓ છો, તો ઘરે, બરાબર છે. તો ઘરે આપણે જોઈએ ને કે ઘરે આપણે દૂધ દેવા આવતો હોય તો ઘરે તો આપણે જોતા હોઈએ છીએ, અથવા શેરીમાં જોઈએ છીએ કે કોઈકના બીજાના ઘરે પણ દૂધ દેવા આવતું હોય આપણે જોતા હોઈએ તો શેરીમાં પણ જોઈએ છીએ. તો આ રીતના આપણે લખવાનું રહેશે. હવે આવશે અહીંયા આગળ સાયકલ લઈને જે છે ભાઈ, એ જોવાનું છે. તો એ ભાઈ કોણ છે, તો છાપા વેચવાવાળા ભાઈ છે. કોણ છે? છાપા વેચવાવાળા છે. ક્યારે જુઓ છો, તો સવારે જોઈએ છે. ક્યારે જોઈએ છીએ? સવારે, કારણ કે સવારે જ્યારે સવારના સમાચાર જે હોય છે એ આપણને આપવા માટે આવે છે, અને સાંજે પણ જોવા મળે છે. કારણ કે સવારે અને સાંજે બે સાપ્તાહિક આવતા હોય, તો બે છાપા આવતા હોય તો આપણે સાંજે પણ જોઈ શકીએ છીએ. તો ક્યાં જુઓ છો, તો ઘરની પાસે એટલે કે ઘરની બહાર જ્યારે નાખવા માટે આવે છે છાપા ત્યારે આપણે જોઈએ છીએ. તો આ વિડીયો માટે આપણે એટલું રાખીએ છીએ. વસ્તુ જય હિન્દ જય ભારત. તો આવા જ વિડીયો આપણે આગળ જોવાનું છે આ પાર્ટ, બરાબર. તો આ રીતના જોતા રહેવાનું છે અને ભણતું રહેવાનું છે. વસ્તુ જય હિન્દ જય ભારત.